नमस्कार विद्यार्थी मित्रों, मुद्रालेख डिजिटल एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे आ वीडियो लेक्चर नी अंदर धोरण 12 विषय वाणिज्य व्यवस्था ने संचालन जेना प्रकरण नंबर 6 दोरवणी विषय अभ्यास करशुं। तो आ वीडियो लेक्चर नी अंदर आपणी सामे सवाल आवे छे मित्रों के भाई दोरवणीनुं महत्व समजावो। दोरवणीनुं महत्व शुं छे? આપણે દોરવણી એટલે હું અર્થ જોયો આગળના સવાલમાં, છતાં આપણે રિપીટ મારવી, દોરવણી એટલે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના ઉપર દેખરેખ રાખવી, અને બીજા અર્થમાં જોઈએ કે ભાઈ કર્મચારીઓને ધ્યેયની સિદ્ધિ માટે, કોઈ પણ ધ્યેયને સિદ્ધ કરવા માટે, ધ્યેયની સિદ્ધિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી। તો કુંતજ અને ઓડોનલના મતે આપણે વ્યાખ્યા જોઈએ तो के તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના ઉપર દેખરેખ રાખવી એનું નામ દોરવણી। તાબેદારો એટલે ઉપરી અધિકારીના હાથ નીચે કામ કરતા મદદનીશો અથવા એના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ, મતલબ એ કોઈના તાબામાં, કોઈના નિયંત્રણમાં રહીને કામ કરતા હોય એટલે એને તાબેદાર નામ આપવામાં આવ્યું છે બીએની ભાષાની અંદર। તો દોરવણીનું મહત્વ જોઈએ એમાં પહેલું જ આવે છે કામ કરવાની ક્ષમતામાં વધારો, કાર્યક્ષમતામાં વધારો। તો ધંધાકીય એકમના કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે, આવું આપણે આગળ જોયું હતું। મેં તમને આગળના વિડીયો લેક્ચરમાં ઉદાહરણ પણ આપ્યું છે મહાભારતનું। દોરવણી દ્વારા ધંધાકીય એકમના કર્મચારીઓને તેઓના કાર્ય પ્રત્યે, તેઓની સત્તા પ્રત્યે અને તેઓની જવાબદારી પ્રત્યે માર્ગદર્શન મળે છે, અને દોરવણીના કાર્યની અંદર એને આવું સલાહ આપવામાં આવે છે, એટલે કે માર્ગદર્શન અપાય છે। તો આમ દોરવણીનું કાર્ય એ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરનારું કાર્ય છે। ત્યારબાદ જોઈએ તો કે આ માર્ગદર્શનને કારણે કર્મચારીઓની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે। બીજો મહત્વનો મુદ્દો જોઈએ મિત્રો, કાર્યક્ષમતાનું વિશ્લેષણ। તો દોરવણીના કાર્યની અંદર દોરવણી દ્વારા કર્મચારીઓએ કેટલું કાર્ય કર્યું છે, એ કાર્ય કેમ અને કેવી રીતે કર્યું છે, કરેલું કાર્ય કેટલા પ્રમાણમાં છે, કર્મચારીઓની કામ કરવાની ક્ષમતા કેટલી વધી છે, આ દરેક બાબતોનું દોરવણીના કાર્યની અંદર આપણે વિશ્લેષણ કરી શકીએ। તો દોરવણીના કાર્યમાં આ વિશ્લેષણ થઈ શકે, જ્યારે બીજા કોઈ કાર્યમાં આ વિશ્લેષણ થઈ શકે નહીં। ત્યારબાદ જોઈએ છે ત્રીજું, કર્મચારીઓને પ્રોત્સાહન। તો કે દોરવણી દ્વારા કર્મચારીઓની કાર્ય અંગેની સમસ્યા હોય, એ કાર્યને લગતી મુશ્કેલીઓ હોય દૂર થાય છે, તેમજ જે તે કાર્ય અંગે યોગ્ય માર્ગદર્શન મળતું રહેતું હોવાથી તેઓને પ્રોત્સાહન મળે છે, એના કામની મુશ્કેલી દૂર થાય એટલે સ્વાભાવિક છે અને એ પ્રકારનું પ્રોત્સાહન મળે। ત્યારબાદ અસરકારક આયોજન। તો ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક જ વ્યક્તિ કરી શકે નહીં, કારણ કે એક વ્યક્તિ ત્યાં શક્ય નથી। એટલા માટે આયોજન કરનાર અધિકારી પોતાના મદદનીશો દ્વારા માહિતી એકત્ર કરે છે અને માહિતી એકત્ર કરીને એ આયોજન કરતા હોય છે। તો આયોજન દ્વારા ધંધાના ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય દોરવણી દ્વારા શક્ય બને છે। એટલે આમ જો દોરવણી જ ન આપી હોય તો માહિતી ન આવે, માહિતી ન આવે એટલે કોઈ આયોજન ન થાય। તો અને એવી જ રીતે કોઈ પણ આયોજન કર્યું છે તે આયોજન તળ સપાટીએ પહોંચાડવા માટે દોરવણી આપવી પડે। આમ ટૂંકમાં દોરવણીને કારણે જ આયોજન છે એ અસરકારક રીતે, સારામાં સારી રીતે થઈ શકે, ત્યારબાદ અસરકારક આયોજન શક્ય બને। હવે જોઈએ અસરકારક વ્યવસ્થા તંત્ર। જેમ આયોજન અસરકારક બને છે સારામાં સારું દોરવણીને કારણે, એવી જ રીતે વ્યવસ્થા તંત્ર પણ દોરવણીને લીધે સારામાં સારું બને છે।
તો ધોરણી દ્વારા દરેક કર્મચારીઓને પોતાની સત્તા અને જવાબદારીઓનું ભાન, એટલે કે એને એની સત્તા કેટલી છે, એની જવાબદારી કેટલી છે, આનો આખો ખ્યાલ આવે છે. અને અધિકારીઓ માર્ગદર્શન અને દોરવણી મુજબ કાર્ય થતું હોવાથી સમગ્ર વ્યવસ્થા તંત્ર છે એ અસરકારક અને સારામાં સારું વ્યવસ્થા તંત્ર બને. એટલે કે આમાં દોરવણીને કારણે ખબર પડી જાય છે કે કોણ ઉપરી, કોણ કોને હુકુમો આપશે, કોણ કોને ઉપરી અધિકારી તરીકે અને કોણ તાબેદાર તરીકે કામ કરશે, આવા સ્પષ્ટ ખ્યાલ આવે છે. અને આ ખ્યાલને લીધે દરેક કર્મચારી છે એ વ્યવસ્થા તંત્રમાં અસરકારક રીતે, સારામાં સારી રીતે કાર્ય કરી શકે. ત્યારબાદ જોઈએ સંકલન અને સહકાર, એટલે કે કોઓર્ડિનેશન. દોરવણીને કારણે જ્યારે જૂથ કે સમૂહમાં પ્રયત્નો થતા હોય, જ્યારે કોઈ એક જૂથ કે સમૂહ કામ કરતું હોય, ત્યારે આ જૂથના કે સમૂહના પ્રયત્નોની વ્યવસ્થિત ગોઠવણી, આને આપણે સંકલન અથવા તો સહકાર, સુમેળ સાધવાની પ્રવૃત્તિ કહેતા હોઈએ છીએ. તો દોરવણી આપનાર નેતા કર્મચારીઓના કાર્યોનું સંકલન કરે છે અને આ સંકલનને પરિણામે ધંધાકીય એકમમાં સહકારનું વાતાવરણ ઊભું થાય છે. એકબીજીને સહકાર આપે અને આ માહિતીને આધારે જ સહકાર શક્ય છે. માહિતી વગર સહકાર શક્ય નથી. હવે હું તમને એમ કહું કે હું આવતા વિડીયો લેક્ચરની અંદર તમને આ વસ્તુ ભણાવવાનો છું, અથવા તો હું આ તારીખે તમને લાઈવ વિડીયો લેક્ચર આપવાનો છું, તો મિત્રો મેં તમને માહિતી આપી હોય, હું તમને દોરવણી આપું, તો જ મારું ને તમારું બેયનું સંકલન જળવાય, તો જ તમારી મારી બે વચ્ચે સહકાર આવે. બાકી હું તમને કોઈ માહિતી જ ન આપતો હોઉં લાઈવ લેક્ચર ક્યારે આવવાના છે, તો મારા વિડીયો તમે જોઈ શકશો નહીં અને મારી મહેનત છે એ નિષ્ફળ જાય છે. તો દોરવણીના કારણે સંકલન દ્વારા કર્મચારીઓની અંદર સહકારની ભાવના વધે છે. હવે આવશે અસરકારક અંકુશ. દોરવણી અને દેખરેખને કારણે કર્મચારીઓની ભૂલો થતી હોય, કર્મચારીના કામમાં કોઈ ખામી કે મુશ્કેલીઓ આવતી હોય, તો એની ભૂલો અને ખામીની શક્યતાઓ ઘટે છે. તેથી જેમ અંકુશનું, જેમ આયોજનનું કાર્ય અસરકારક બને છે, એવી જ રીતે અંકુશનું કાર્ય પણ અસરકારક બને છે. કાર્ય જુસ્સામાં વધારો. તો દોરવણીને કારણે કર્મચારીઓને જે તે કાર્ય કરવા માટેની પ્રેરણા મળે છે, કયું કાર્ય કેવી રીતે કરવું, ઈ કાર્યને સરળતાથી કઈ રીતે કરી શકાય, આનું માર્ગદર્શન મળે છે. અને પરિણામે તેનો કાર્ય પ્રત્યેનો જો ઉત્સાહ છે, ઉત્સાહ વધી જાય. પણ આવું જો કોઈ માર્ગદર્શન ન મળે, તો કર્મચારી પોતાના કાર્યની અંદર અટવાયા કરે, ગૂંચવાયા કરે. હવે આગળ જોઈએ વિચલનો. વિચલનો એટલે મુશ્કેલી, સમસ્યા. તો વિચલનોની શોધ. તો દોરવણી દ્વારા નિરીક્ષણ કરીને કર્મચારીના કાર્યની અંદર આવતા વિચલનોને પ્રાથમિક તબક્કામાંથી જ, એટલે કે શરૂઆતમાંથી જ તે જો એને દોરવણી આપી હોય કે તમારે આ કાર્ય આ રીતે કરવાનું છે, અહીંથી મેં તમને દોરવણી આપી કે તમારે એક બે વાક્યના સવાલ લખો, ત્યારે એ સવાલ તમારે માત્ર એકથી બે જ વાક્યમાં બે જ લીટી થવી જોઈએ, ત્રીજી લીટી નો થવી જોઈએ. અને એ એક બે વાક્યના સવાલની અંદર જે મુખ્ય શબ્દ આવતો હોય એની નીચે આ રીતે તમારે અંડરલાઈન કરવાની છે. તો હવે મેં તમને આ રીતે એક બે વાક્યના સવાલ લખવા માટેનું માર્ગદર્શન આપ્યું, હવે તમે એક્ઝામમાં એક બે વાક્યના સવાલ લખશો, તો તમારા એ સવાલ જવાબ લખવાની અંદર તમારી પેપરમાં તમારા વિચલનો છે એ આવશે નહીં, કારણ કે એને આપણે પ્રાથમિક તબક્કામાંથી શોધી અને નિયંત્રિત કરી દીધા. પણ હું તમને આવી કોઈ માહિતી જ ન આપું કે અને તમે તમારી રીતે સવાલના જવાબ લખે જાઓ, તો તમારું કાર્ય છે નિષ્ફળ જાય, તમારો અને મારો બેયનો સમય બગડે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો, એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું, તો પ્લે સ્ટોરમાં 11 બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.